Hello children, today we start next lecture of Unit 1, starting with the definition closed sphere. Apne agauna lecture ma open sphere ni definition jui, have next to closed sphere. Joiye, let XGB a matrix space. XG tamne shu aapyu ke matrix space apelu chhe. And x0 belongs to x. Je tamne XGB matrix space aapyu ema je x aapyu ema thi kyuk me x0 lidhu to. X0 belongs to x and r greater than 0 means kya r su ek ok radius se kevi ase to ke real positive number ko really positive real number ko tamne apelo che ke r greater than 0 then the set ke x belongs to x x ni andar thi eva x levana ke jenu distance x 0 thi kevu thatu ase to ke r karta nanu athva to barabar means ke then the set x belongs to x such that dx x 0 is less than or equal to r means kya x ni andar thi eva x levana કે જેનું x0 થી ડિસ્ટન્સ કેવું હશે તો કે r કરતા નાનું અથવા તો r બરાબર હશે ધેન ઇસ કોલ્ડ મીન્સ કે આ સેટને શું કહેવાય તો કે ઇસ કોલ્ડ એનક્લોઝ સ્ફિયર એન્ડ એનક્લોઝ સ્ફિયર કહેવાય એન્ડ x0 શું હશે તો કે x0 ઇઝ એ સેન્ટર ઓફ ધ સ્ફિયર એન્ડ r ઇઝ એ રેડિયસ ઓફ ધ સ્ફિયર હવે અહીંયા ઓપન સ્ફિયર અને ક્લોઝ સ્ફિયર નો ફેર શું હોય તો કે ઓપન સ્ફિયર માં તમારે શું આવતું કે x બિલોંગ્સ ટુ x સચ ધેટ dx x0 ઇઝ લેસ ધેન r તો અહીં શું હોય લેસ ધેન ઓર ઇક્વલ ટુ આટલો અહીંયા ફેર પડે છે રેડી હવે અહીંયા શું કીધું તો કે આને ક્લોઝ સ્ફિયર કહેવાય x0 ને શું કહેવાય તો કે સેન્ટર ઓફ ધ સ્ફિયર અને r ઇઝ એ રેડિયસ ઓફ ધ સ્ફિયર એન્ડ ઇટ ઇઝ ડિનોટેડ બાય sr ક્લોઝ બ્રેકેટ ની અંદર x0 રેડી આ રીતે અહીંયા ડિનોટ કરાય અથવા તો s ક્લોઝ બ્રેકેટ x0 r થસ તો કે sr x0 ઇઝ ઇક્વલ ટુ કેવો સેટ હશે તો કે આ તમારો ક્લોઝ સ્ફિયર તો સેટ કેવો છે તો x બિલોંગ્સ ટુ x સચ ધેટ dx x0 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ r ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ r મીન્સ કે x ની અંદર થી એવા x લેવાના કે જેનું x0 થી ડિસ્ટન્સ કેવો હશે તો કે r કરતા નાનું અથવા તો r બરાબર આ છે ની ડેફિનેશન તો કે ડેફિનેશન ઓફ ક્લોઝ સ્ફિયર નેક્સ્ટ તો આપણે ક્લોઝ સ્ફિયર ના એક્ઝામ્પલ જોઈએ તો કે લેટ d ઇઝ એન યુઝ્યુઅલ મેટ્રિક ઓન r d કેવો આવ્યો તમને યુઝ્યુઅલ મેટ્રિક ઓન r આપેલો છે મીન્સ કે dxy ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ x - y તમારે લેવાનું લી ધેન ડિસ્ક્રાઇબ નંબર 1 s1 0 નંબર 2 s1 upon 2 3 નંબર 3 s3 by 7 11 by 5 મીન્સ કે અને સોલ્યુશન આપણે જોઈએ કે 1 રેડિયસ વાળું અને 0 સેન્ટર વાળું ઓપન સ્ફિયર તમારે ફાઇન્ડ કરવાનું કેની અંદર તો કે રીઅલ લાઇન ઉપર અને ઉપયોગ શેનો કરવાનો તો કે યુઝ્યુઅલ મેટ્રિક નો ઉપયોગ કરવાનો છે મીન્સ કે dxy ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ x - y હોય જોઈએ સોલ્યુશન આનું તો કે s10 ઇઝ ઇક્વલ ટુ તો કે x બિલોંગ્સ ટુ r સચ ધેટ dx0 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 1 હવે આપણે ડેફિનેશન પ્રમાણે તો કે r ની અંદર થી એવા x લેવાના કે જેનું 0 થી ડિસ્ટન્સ કેવો હશે તો કે 1 અથવા તો 1 કરતા નાનું એવા તમારે x લેવાના છે હવે તમને આઈપુ કેવું હોય તો કે યુઝ્યુઅલ મેટ્રિક આઈપુ મીન્સ કે આના બરાબર તમે શું લખી શકો તો કે નેક્સ્ટ સ્ટેપમાં જોઈએ ઇઝ ઇક્વલ ટુ x બિલોંગ્સ ટુ r સચ ધેટ મોડ ઓફ x - 0 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 1 થશે કેમ કે યુઝ્યુઅલ મેટ્રિક આઈપુ મીન્સ કે dxy ઇઝ ઇક્વલ ટુ મોડ x - y હોય તો કે મોડ x - 0 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 1 નેક્સ્ટ ટુ તો કે એ 0 છે મીન્સ કે એની કે વેલ્યુ રહેતી નથી મીન્સ કે મોડ x ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 1 હશે હવે મોડ છૂટો પાડો શું આવશે તો કે ઇઝ ઇક્વલ ટુ x બિલોંગ્સ ટુ r સચ ધેટ -1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1 મીન્સ કે x લ્યો એ -1 કરતા મોટો અથવા તો -1 બરાબર અને 1 કરતા નાનો અથવા તો 1 બરાબર હશે મીન્સ કે આને બરાબર તમે શું લખી શકો તો કે આને બરાબર તો ક્લોઝ બ્રેકેટ ક્લોઝ ઇન્ટરવલ આવે કે ક્લોઝ ઇન્ટરવલ -1 ટુ 1 મીન્સ કે x કેવા હશે તો કે ક્લોઝ ઇન્ટરવલ -1 ટુ 1 ની વચ્ચેના હશે રેડી મીન્સ કે -1 હોય શકે 1 હોય શકે એની વચ્ચેનું કોઈ પણ x આવી શકે આવા x જોઈશે કે જેનું 0 થી ડિસ્ટન્સ કેવું હશે તો કે 1 કરતા નાનું અથવા તો 1 બરાબર હશે મીન્સ કે આપણે ક્લોઝ સ્ફિયર કેવો મળ્યો s1 0 સેન્ટર વાળું 1 રેડિયસ વાળું ઓપન સ્ફિયર ક્લોઝ સ્ફિયર હતું તો એ તમને શું મળે તો કે ક્લોઝ ઇન્ટરવલ -1 ટુ 1 મળે છે મીન્સ કે તમને શું મળ્યું ક્લોઝ સ્ફિયર મળી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 1 upon 2 રેડિયસ વાળું અને 3 સેન્ટર વાળું ક્લોઝ સ્ફિયર ફાઇન્ડ કરી તો કે જોઈએ x બિલોંગ્સ ટુ r સચ ધેટ dx3 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 1 upon 2 નેક્સ્ટ સ્ટેપ શું આવશે તો કે x બિલોંગ્સ ટુ r હવે આપણને યુઝ્યુઅલ મેટ્રિક આવ્યો મીન્સ કે dx3 ની જગ્યાએ મીન્સ કે આને બરાબર તમે શું લખી શકો તો મોડ ઓફ x - 3 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 1 upon 2 નેક્સ્ટ તો કે x બિલોંગ્સ ટુ r મોડ છૂટો પાડો શું આવશે -1 upon 2 લેસ ધેન ઇક્વલ ટુ x - 3 લેસ ધેન ઇક્વલ ટુ 1 upon 2 આવશે નેક્સ્ટ ટુ તો કે ઇઝ ઇક્વલ ટુ x બિલોંગ્સ ટુ r સચ ધેટ હવે માઇનસ શું જોઈએ કે મારે ખાલી x ની વેલ્યુ મીન્સ કે 3 જોતા નથી મીન્સ કે 3 ને મારે અહીંયા રિમૂવ કરવો પડશે મીન્સ કે બધી બાજુ હું 3 એડ કરું okay is equal to x belongs to r such that I 3 8 કરો તો મીન્સ કે શું આવશે 5 by 2 less than or equal to x અહીંથી 3 8 કરો એટલે 3 નીકળી જાય નેક્સ્ટ ટુ તો કે less than or equal to અહીંયા 3 8 કરો એટલે શું આવશે 7 by 2 મીન્સ કે x કેવો હશે તો કે 5 by 2 બરાબર
અથવા તો એના કરતા મોટો અને 7/2 કરતા નાનો અથવા તો બરાબર મીન્સ કે x કેવો હશે તો કે ક્લોઝ ઇન્ટરવલ 5/2 ટુ 7/2 ની અંદર આવેલો હશે મીન્સ કે તમને આનું ક્લોઝ પેર કેવું મળે કે 3 સેન્ટર વાળું 1/2 રેડિયસ વાળું ક્લોઝ પેર કેવું મળશે તો કે ક્લોઝ ઇન્ટરવલ 5/2 ટુ 7/2 તમને મળશે થર્ડ એક્ઝામ્પલ હોમવર્કમાં નેક્સ્ટ તો આપણે રિમાર્ક જોઈએ કે ક્લોઝ સ્ફિયર તમે ફાઇન્ડ કરો કે SR X0 ક્લોઝ સ્ફિયર ઇન રિયલ લાઇન R R ઉપર ફાઇન્ડ કરવાનો ઉપયોગ કેનો કરો તો કે વિથ રિસ્પેક્ટ ટુ યુઝ્યુઅલ મેટ્રિક ઈ તમને શું મળશે હંમેશા તો કે ઇઝન ક્લોઝ ઇન્ટરવલ જ મળશે મીન્સ કે તમને કોઈ એમ કહે કે ક્લોઝ સ્ફિયર ફાઇન્ડ કરો આ સેન્ટર વાળું આ રેડિયસ વાળું ઇન રિયલ લાઇન R ઉપર અને યુઝ્યુઅલ મેટ્રિકનો ઉપયોગ કરીને તો તમને હંમેશા આન્સરમાં ક્લોઝ સ્ફિયર કેવું મળતું હશે તો કે ઇઝન ક્લોઝ ઇન્ટરવલ તમને મળતું હશે ઈ પાસો પણ કેવો ક્લોઝ ઇન્ટરવલ તો કે તમારું સેન્ટર માઇનસ રેડિયસ અને સેન્ટર પ્લસ રેડિયસ ઈ જ તમારો ક્લોઝ ઇન્ટરવલ તમને મળતો હશે આ બંને એક્ઝામ્પલમાં તમે વેરીફાઈ કરી લઈજો અને તમે જે હોમવર્કમાં દીધો એમાં પણ ચેક કરી લઈજો કે આપણને આર નું કીધું છે કે ડી ઇઝ એન યુઝ્યુઅલ મેટ્રિક ઓન આર મીન્સ કે રિયલ લાઇન ઉપર તમારે ફાઇન્ડ કરવાના હોય યુઝ્યુઅલ મેટ્રિકનો ઉપયોગ કરવાનો હોય તો એ તમને શું મળે તો કે ક્લોઝ ઇન્ટરવલ જ મળશે ઈ પણ કેવા તો કે સેન્ટર માઇનસ રેડિયસ અને સેન્ટર પ્લસ રેડિયસ વાળું તમને ક્લોઝ ઇન્ટરવલ મળતા હશે નેક્સ્ટ ટુ તો કે આપણે ક્લોઝ સ્ફિયર ઇન ડિસ્ક્રીટ મેટ્રિક સ્પેસ ફાઇન્ડ કરી જોઈએ તો કે લેટ ડી ઇઝ એન ડિસ્ક્રીટ મેટ્રિક ઓન આર ધેન ડિસ્ક્રાઇબ નંબર 1 S10 નંબર 2 S1/2 3 હવે ડિસ્ક્રીટ મેટ્રિક એટલે શું તો કે dxy ઇઝ ઇક્વલ ટુ તમને ડિસ્ટન્સ કેવો હોય 0 અને 1 dxy ઇઝ ઇક્વલ 0 ક્યારે આવે તો કે x ઇઝ ઇક્વલ ટુ y હોય ત્યારે અને dxy ઇઝ ઇક્વલ 1 ક્યારે આવે તો x ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ y હોય ત્યારે મીન્સ કે તમારે ક્લોઝ સ્ફિયર ફાઇન્ડ કરવા છે તો જો રેડિયસ 1 અથવા તો 1 કરતા મોટી હશે તો ત્યારે તમારા આન્સરમાં શું આવશે આપણે આગળમાં ઓપન સ્ફિયરમાં જોયું હતું કે જ્યારે રેડિયસ 1 અથવા તો 1 કરતા નાની હોય ત્યારે તમારી સેન્ટર હોય ને એ જ તમારું ઓપન સ્ફિયર તરીકે આવતું અને જ્યારે રેડિયસ 1 કરતા મોટી હતી ત્યારે તમારે શું તો કે જી તમારો સેટ આપ્યો હોય મીન્સ કે આર ડીબીએ મેટ્રિક્સ પર આપ્યો હોય તો તમારો આર આવે એક્સ ડીબીએ મેટ્રિક્સ પર આપ્યો હોય તમારો એક્સ જી આપ્યો હોય સેટ એ જ તમારો શું આવે તો કે ઓપન સ્ફિયર આવતું હતું અહીંયા શું હશે ડિસ્ક્રીટ મેટ્રિક્સ સ્પેસની અંદર અને પાછું ક્લોઝ સ્ફિયર છે તો જ્યારે તમારી રેડિયસ 1 અથવા તો 1 કરતા મોટી હશે ત્યારે શું આન્સરમાં આવશે તો કે જે તમારો સેટ હશે એ જ તમારો આન્સરમાં આવશે મીન્સ કે આર એને લીધો હોય તો આર આન્સરમાં આવશે અને જો એક્સ હશે એક્સ ડીવીએ મેટ્રિક્સ સ્પેસ તો તમારે શું આવશે એક્સ તમારો આન્સરની અંદર આવશે જ્યારે રેડિયસ 1 કરતા નાની હશે ત્યારે આન્સર શું આવશે જે સેન્ટર હશે એ જ તમારું આન્સર આવતું હશે ક્લોઝ સ્ફિયર તરીકે રેડી જોઈએ એક્ઝામ્પલ એના તો કે સોલ્યુશન 1 શું આપ્યું હોય તો કે 0 સેન્ટર વાળું 1 રેડિયસ વાળું ક્લોઝ સ્ફિયર ફાઇન્ડ કરવું છે તો કે એક્સ બિલોંગ્સ ટુ આર આર ની અંદરથી એવા એક્સ લેવાના કે જેનું 0 થી ડિસ્ટન્સ કેવું હશે તો કે 1 અથવા 1 કરતા નાનું હવે જો 1 અથવા 1 કરતા નાનું મીન્સ કે ડિસ્ક્રીટ મેટ્રિક્સ સ્પેસ ની અંદર જે બે તમને કન્ડિશન પોસિબલ થાય કે 1 કરતા નાનું મીન્સ કે dx 0 ઇઝ ઇક્વલ ટુ 0 અને 1 મીન્સ કે dx 0 ઇઝ ઇક્વલ ટુ 1 હવે 0 ક્યારે હોય ડિસ્ટન્સ તો કે x ઇઝ ઇક્વલ ટુ 0 થશે ત્યારે 0 ડિસ્ટન્સ હશે 1 ક્યારે હોય તો કે x ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે મીન્સ કે એવા r માંથી x લેવાના કે જે 0 છે અને 0 નથી એવા પણ મીન્સ કે આખે આખો r તમારો શું થાય તો કે ક્લોઝ સ્ફિયર તમારો થશે રેડી આપણે વાત કરી ને કે જેની રેડિયસ 1 હોય અથવા તો 1 કરતા વધારે હોય ત્યારે તમારે આખે આખો જે r હશે એ જ તમારો શું આવશે ક્લોઝ સ્ફિયર હશે જ્યારે રેડિયસ 1 કરતા નાની હશે ત્યારે તમારો શું આન્સર આવશે જે સેન્ટર હોય આવે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ તો કે S1/2 3 સેન્ટર વાળું રેડી S1/2 3 મીન્સ કે 3 સેન્ટર વાળું 1/2 રેડિયસ વાળું ક્લોઝ સ્ફિયર ફાઇન્ડ કરું તો કે x બિલોંગ્સ ટુ r સચ ધેટ dx3 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 1/2 હવે જો જોઈએ આ રેડિયસ r રહી કેવી છે તો કે 1 કરતા નાની 1 કરતા નાની રેડિયસ હોય ડિસ્ક્રીટ મેટ્રિક્સ સ્પેસ નો ઉપયોગ કરીને તમને ક્લોઝ સ્ફિયર ફાઇન્ડ કરવાનું હોય તો શું આન્સર માં આવશે તો કે જે તમારું સેન્ટર હોય એ જ તમારો આન્સર માં આવશે મીન્સ કે અહીંયા કેમ તો કે 1/2 કરતા નાની ડિસ્ટન્સ મીન્સ કે એવા x લેવાના r માંથી કે જેનું ડિસ્ટન્સ જેનું 3 થી ડિસ્ટન્સ કેવો છે તો કે 1/2 કરતા નાનું અથવા તો 1/2 બરાબર મીન્સ કે આપણને ડિસ્ક્રીટ મેટ્રિક્સ સ્પેસ ની અંદર શું મળે તો કે dx3 ઇઝ ઇક્વલ ટુ 0 જ મળે રેડી મીન્સ કે x ઇઝ ઇક્વલ ટુ 3 હશે મીન્સ કે આન્સરમાં શું આવશે તમારું તો કે ક્લોઝ સ્ફિયર 3 આન્સરમાં આવે અને આપણે જેમ મેં તમને વાત કરી આગળ કે જ્યારે રેડિયસ 1 કરતા નાની હશે ત્યારે તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે આનો આન્સર શું આવતો હશે તો કે 3 રેડી નેક્સ્ટ ટુ રિમાર્ક જોઈએ કે ઇફ ડી ઇઝ એ ડિસ્ક્રીટ મેટ્રિક ઓન એક્સ હવે તમને ડી કેવો તો ડિસ્ક્રીટ મેટ્રિક ઓન એક્સ આપેલો અને તમને ઓપન સ્ફિયર અને ક્લોઝ સ્ફિયર ફાઇન્ડ કરવાના કહે તો એ કઈ રીતે ફાઇન્ડ થાય તો કે ઓપન સ્ફિયર રહ્યા એમાં આન્સર એ ક્યારે આવે એ ઇઝ ઓપન સ્ફિયર તરીકે ક્યારે આવે અને આખા આખો એક્સ ઓપન સ્ફિયર તરીકે ક્યારે આવે એ જોઈએ તો કે ઓપન સ્ફિયર ફાઇન્ડ કરવાનું કીધું હોય અને રેડિયસ તમારી આપણે વાત કરી એ પ્રમાણે
તો કે રેડિયસ 1 અથવા 1 કરતા નાની હશે ત્યારે તમારો આન્સર તરીકે શું આવશે જે સેન્ટર હશે એ તમારો આન્સર તરીકે આવશે મીન્સ કે એ જ્યારે રેડિયસ તમારી 1 કરતા મોટી હશે ત્યારે તમારો આન્સર તરીકે શું આવશે x આખે આખો આવશે આ ઓપન સ્ફિયર ની વાત છે ક્લોઝ સ્ફિયર ફાઇન્ડ કરવાનું કીધું હોય ડિસ્ટ્રિક્ટ મેટ્રિક સ્પેસ માં ઓન x ડિસ્ટ્રિક્ટ મેટ્રિક ઓન x બને તો ત્યારે તમારે શું આવશે તો કે રેડિયસ જ્યારે 1 કરતા નાની હશે ત્યારે તમારી જે સેન્ટર હશે એ આન્સર તરીકે આવશે અને જ્યારે રેડિયસ 1 અથવા તો 1 કરતા મોટી હશે ત્યારે આન્સર તરીકે શું આવશે x આન્સર તરીકે તમારે આવશે રેડી આના ઉપરથી આપણે ફાઇન્ડ કરતા આવડે ક્યારે પણ એક્ઝામ્પલ ની અંદર પૂછાય શોર્ટ ક્વેશ્ચન ની અંદર તો પણ આપણને આવડી જવા જોઈએ કે આ રીમાર્ક યાદ હોય તો આપણને ખબર પડી જાય કે આ આન્સર ક્લોઝ સ્ફિયર તરીકે શું આવશે ઓપન સ્ફિયર તરીકે શું આવશે